વાત કરીએ વડોદરાની, વડોદરાના કરજણ ટોલ નાકા પર નાગરિકો દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો. ટોલ માફીની માંગ સાથે અધિકારીનો કરાયો ઘેરાવો. સ્થાનિકોને ટોલમાં માફી આપવા માંગ કરવામાં આવી છે. સ્થાનિક એકતા મંચે કરી માંગ. ભારે સૂત્રોચ્ચાર કરી ટોલ મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં અપાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધને લઈને કરજણ હાઈવે ટોલ નાકું પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સ્થાનિકોએ વિરોધ નોંધાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આપ જોઈ શકો છો આ ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવ્યા છે. ટોલ માફીની તેમણે માંગ કરી છે. જે સમયે ભારત સરકાર અને એલએનટીનો આ ટોલ પ્લાઝા માટેના રસ્તા માટે સિક્સ લેન રોડ માટે જે કરાર થયો હતો તે કરારની અવધિ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ છેલ્લા ઘણા સમયથી ટોલ નાકાના દરોમાં જે ઘટાડો કરવામાં આવે તે ઘટાડો કર્યો નથી અને જૂના દરોથી ગાડીઓના ટેક્સ ઉઘરાવવામાં આવે છે. એ સદંતર ભારત સરકારના કરારનું ઉલ્લંઘન છે તથા કરજણ તાલુકાની GJ6 પાર્સિંગવાળી ગાડી ફ્રી કરવામાં આવે પરંતુ આજે સુધી ફ્રી થઈ નહીં. અગાઉ એક આંદોલન થયું તેમાં ટીવી મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે હવે પછી કરજણ તાલુકાની જનતાને ફ્રીમાં ગાડી નીકળશે પરંતુ ગાડી ફ્રીમાં નીકળી નથી અને ખરેખર ગેજેટ પ્રમાણે જોવા જઈએ તો અમને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવામાં આવ્યું પણ સર્વિસ રોડ પ્રોવાઈડ કર્યો નથી અને GJ6ની ગાડી ફ્રીમાં નીકળતી હતી તેની માટેનું આજનું આંદોલન છે અને આજે ટોલ મેનેજર સાહેબને આ બાબતે રજૂઆત કરવાના છે અને દિન 10ની અંદર જો આ બાબતે નિકાલ નહીં કરે તો આગામી દિવસોમાં હાઈવે અને રસ્તા જામ કરવામાં આવશે.